हेलो चिल्ड्रन, गुड मॉर्निंग। केम छो બધા? મજા માં? સરસ। ચાલો આજે આપણે અક્ષર લેખનની બુકમાં શું શીખવાનું છે? કાનો બે માત્રાવાળો કક્કો શું શીખશું? જો અક્ષર લેખનની બુક લઈ લો બધા, અને એમાં પેજ નંબર 60 ઉપર કાનો બે માત્રાવાળો કક્કો આપેલો છે, જોયો બધાએ? चलो आज आपणे पहेला ई बोर्ड उपर शीखवानो छे, पछी आपणे एना शब्दो बुक मां लखीशुं, बराबर? चलो ले लीधा पेन्सिल लईने सर। जो सौ प्रथम तो तमारे मात्रा क्या करवानी छे तो तमने खबर ज छे। क्या करशुं मात्रा? लीटीनी उपर। चलो लखवानुं शुरू करीए। तमारे बधाए उपरथी जोई जोईने ज लखवानुं छे। कने कानो बे मात्रा कौ, कने कानो बे मात्रा कौ। हवे आमा शुं बोलाशे खबर छे? कौ, खौ, गौ, गौ, एवी रीते। जो गने कानो बे मात्रा कौ, गने कानो बे मात्रा कौ। चने ने कानो बे मात्रा छौ, शू कहेवाय? छौ। हवे आवशे जो, ज ने कानो बे मात्रा छौ, ज ने कानो बे मात्रा छौ, ट ने कानो बे मात्रा टौ, ठ ने कानो बे मात्रा ठौ, ड ने कानो शनि कानो बे मात्रा छौ,
લંબી માત્રા ઔ. ચાલો આ થઈ ગયો આપણો પપ્પો, જે તમારે બોલવાનો છે મમ્મી પાસે અને લખવાનો પણ છે તમારી જાતે. ચાલો હવે એના શબ્દ શીખી લઈએ. જુઓ બાળકો, હવે ચોરસમાંથી અક્ષર સુધી અને એના ઉપર રાઉન્ડ કરવાનું છે. સૌથી પહેલાં શું છે, ગને કાનો માત્ર ગૌ. તો આપણે ગને કાનો માત્ર ગૌ ક્યાં? આર્યો સૌથી છેલ્લે છે. ત્યાર પછી શું છે, ભને કાનો બે માત્રા ભૌ. તો એ અહીંયા છે. ચાલો હવે આ તો તમે ગોતીને રાઉન્ડ કરી જ લેશો ને, આ બે તમારે જાતે કરી લેવાના. હવે આપણે આવ્યા શબ્દોમાં. તો શબ્દો કેમ વાંચવાના ખબર છે, ગ ને કાનો બે માત્રા ગૌ. તો ગ કરી પહેલાં કાનો કરવાનો અને પછી ઉપર બે માત્રા કરવાની અને બાજુમાં હણ લખવાનો, ગૌણ. ત્યાર પછી સૌર. ત્યાર પછી છે પ ને કાનો બે માત્રા પૌર. તમે બે ત્રણ વાર કક્કો બોલશો એટલે તમને શબ્દ વાંચતા આવડી જશે. અને પછી ડાયરેક્ટ ના આવડે કે પૌષ, તો પહેલાં શું વાંચવાનું, પ ને કાનો બે માત્રા પૌ. પૌષ. પછી ભૌ મ, ભૌ એમ વાંચવાનું. પછી શૌચ. આવી રીતે આંગળી રાખતું જવાનું ને લખતું જવાનું, શૌચ. પછી ચૌદ. આપણે અંક બોલીએ ને, અગિયાર બાર તેર ચૌદ, એમાંથી આ ચૌદ. પછી મૌન. મને કાનો બે માત્રા અને ન એકલો, મૌન. હવે બીજી લાઈન એમાં જુઓ, નૌકા. તમને ન આવડે તો તમારે પહેલાં એમ કહેવાનું, ન ને કાનો બે માત્રા નવ અને કને કાનો છે એટલે કા, નૌકા. પછી આ શું લખીએ છીએ, કૌવા. ત્યાર પછી છે ટૌકા. ત્યાર પછી છે વૌઢા. જો આવી રીતે જોયું બધાએ. ત્યાર પછી છે ચૌલા. પછી છે મોલા. ત્યાર પછી છે ગૌરી. જો આવી રીતે. અને એના પછી છેલ્લું છે મોલી. જો થઈ ગયું. આવી જ રીતે તમારે શબ્દો લખવાના છે. ચાલો હવે બીજું પેજ. હવે આમાં શું કરવાનું છે, શબ્દો જ આપેલા છે પણ ત્રણ અક્ષરવાળા. ઔષધ. જો આવી રીતે તમે ધીમે ધીમે વાંચશો ને તો તમને આવડશે. ડાયરેક્ટ એવી રીતે નહીં કહેવાનું કે મને આવડતું નથી, મને આવડતું નથી એમ નહીં. નૌતમ. ત્યાર પછી ગૌતમ. ત્યાર પછી ગૌરવ. ગૌશાળા. જો અક્ષર સરસ કરવાના અને આ આખામાં તમારો શબ્દ સમાઈ જવો જોઈએ. ગૌ માતા. જોવો આવી રીતે. ચાલો હવે બીજી લાઈન. ગૌદાન. વાંચો છો તમે બધા મારી સાથે સાથે? હા. ચને કાનો બે માત્રા ચોહાણ. ત્યાર પછી ચૌધરી. ત્યાર પછી ઔષધિ. આવી રીતે જો. એના પછી સૌરીન. અને છેલ્લું યોગિક. જો આવી રીતે. સમજાઈ ગયું બાળકો? આ થઈ ગયા શબ્દો, તમારે પાછા ફરીથી વાંચી લેવાના છે, બરાબર? ચાલો હવે ખૂટતા અક્ષરો લખીએ. સૌથી પહેલાં છે સૌ. સૌ ગાત આ ખૂટે છે તો આ તમારે
नीचे आंगण लीटी करी अने लखी लेवानुं। त्यार पछी नौ कार, तो का खूटे छे बराबर, अहींया नौ अने र तो छे ज, तो नौ कार। त्यार पछी मौलवी गौधन। चलो आवी रीते थई गयुं। હવે આ છેલ્લી બે લાઈન છે ને એ તમારે જાતે કરી લેવાની છે। હવે એના પછીનું જોઈએ તો આ હું તમને આખું કરાવી દઈશ। જો કૌરવ, ત્યાર પછી કૌશલ, આ તો તમારે મમ્મી અથવા પપ્પાની બાજુમાં બેસી અને પછી જ કરવાનું, મમ્મી કહેતા જાય। અને આમાં વિડીયોમાં હું પણ કહું છું, તમે વિડીયો જોઈને પણ કરી શકશો। કૌશિક, જો આમાં ઘણા બાળકો ભૂલ કરે છે, ભૂલ કરતા નહીં, હું લખાવું છું ને એમ જ તમારે પણ લખવાનું છે। ઘણીવાર કેવી ભૂલ કરે છે કે આ શબ્દ આ અક્ષર હોય ને એ પહેલાં લખે છે ને આ છેલ્લું લખશે, એવી રીતે કરવાનું નથી। જ્યાં એવી રીતે શબ્દ આવતો હોય તો જ એવી રીતે કરવાનું। જેમ કે જુઓ અહીંયા છે આ બાજુની સાઈડ, તો એમાં આ અક્ષર કોમન છેલ્લે આવશે બધે। જો હું લખીને બતાવું, મૌલિક, તો જ્યાં છેલ્લે આવે ત્યાં જ છેલ્લે લખવાનો, બાકી આમાં જો સૌથી પહેલાં પહેલો આવ્યો છે તો આપણે બધા અક્ષર કોમન પહેલાં કરવાના, આમાં આપણે છેલ્લા કરવાના। ચાલો ત્યાર પછી ભૌતિક, એટલે કોઈ બાળકો ભૂલ કરશે નહીં, અને મમ્મી પપ્પાને પણ ખાસ રિક્વેસ્ટ છે કે બાળકને બાજુમાં બેસાડીને તમે જ આ કરાવજો, આ પ્રશ્ન બાળકને જાતે આવડશે નહીં। ચાલો લૌકિક, જો થઈ ગયું, આ પ્રશ્ન થઈ ગયો બધાને, સરસ રીતે થઈ ગયું। અને હવે છેલ્લે નીચે જોડવાનું છે, તો હું તમને એક જોડીને બતાવી દઉં છું। સૌનક, કે બધા જોડી દઉં, આ તો તમને જાતે આવડતા જશે બરાબર ને। ટૌકાર, પછી છેલ્લે છે કૌવત। ચાલો હવે આ સાઈડનું ખાનું તમારી જાતે જ તમારે કરવાનું છે। ચાલો આજનું હોમવર્ક ખબર પડી ગઈ બધા બાળકોને, બંને પેજ કરવાના છે, કાનો બે માત્રાવાળો કોકો અને એના શબ્દો બરાબર ને। ચાલો આવજો બાળકો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ, બાય બાય।